નકાર્યું હતું ને કે બે દિવસમાં તમારી દીકરી તમારા ઘરમાં હશે. સૌથી પહેલા તારા કંકુ પગલા લેવાના છે. હવે તારો જમણો પગ અંદર મૂક. બેટા, હવે તારો ડાબો પગ અંદર મૂક. દીકરી ઘરે પાછી આવી ગઈ, હવે મારો જીવ જતો રહે તો પણ વાંધો નથી. આવું શું કામ બોલો છો પપ્પા? તમારે તો હજી 100 વર્ષ જીવવાનું છે. તારા કારણે ભૂખ્યા તરસે છે, પાણી પણ નથી પીધું. ઈશા, આંટી તમે ઠીક છો ને હવે? હા, હવે હું આવી ગઈ છું ને, હવે તમારે ભૂખ્યા નથી રહેવાનું. આવો મારી સાથે. ખૂબ ખૂબ આભાર કે તે મારું ઘર બચાવી લીધું અને મારી દીકરીને મારા ઘરે પાછી લઈ આવી.
મને માફ કરજે, મેં તારા ઉપર બહુ ગુસ્સો કર્યો. આંટી, તમે ભગવાન ઉપર ગુસ્સો કર્યો? ત્યારે તેણે મારી ફરિયાદ સાંભળી. હાલે આવી એટલે દીકરાને ભૂલી ગયા. કોણ છે તું? અચ્છા, સારું, તમે મને નથી ઓળખતા તો મારે અહીંયા રહેવું જ ના જોઈએ. હું જાઉં છું, બાય. બસ આલિયા, તું થાકી ગઈ હોઈશ, તું જઈને બેસી જા, હું બધાને પીરસું છું. ના દીદી, હું જરાય નથી થાકી, અને તમને બધાને જોઈને તું એકદમ ફ્રેશ થઈ ગઈ. ભલે તું ફ્રેશ થઈ ગઈ હોય, પણ આજે તારે કોઈ કામ નથી કરવાનું. જઈને અરમાનની બાજુમાં બેસ. એમ પણ કામ કરવા કરતા બગાડવામાં તું તો એક્સપર્ટ છે. નહીં, હું તમને કહી દઉં, વધારે પડતું નહીં બોલું. ભાભી, તમારી પાસે બ્રો સાથે વાત કરવા માટે તો કેટલો બધો ટાઈમ છે, તમે અમારા બધા સાથે પણ વાત કરો ને. યસ સર. Oh, that is a good news, sir. Thank you. Thank you very much, sir. ભાઈ, કમિશનર સાહેબનો ફોન હતો, એમણે આપણા પ્રોજેક્ટ ઉપરથી સ્ટે હટાવી લીધો છે. આવતીકાલથી આપણા બધા પ્રોજેક્ટ ચાલુ થઈ જશે. એટલે અત્યાર સુધી આપણા બધા પ્રોજેક્ટ પર સ્ટે લાગી ગયો હતો? હા, તારા ગયા પછી આ ઘરમાં ઘણું બધું થઈ ગયું. બેન, આ બૂટ ચપ્પલ બહાર કાઢો ને, આ રસોડું છે. બેન, એમાં શું ફરક પડે છે? હવે અહીં ક્યાં રસોઈ બનાવવાની? અને એમ પણ જે ઘર લેશે તે ક્લિનિંગ તો કરાવશે જ ને. એવું નથી, એમને હજી આ બંગલો ખાલી કરવા માટે 15 દિવસ, એમને હજી અહીંયા જ રોકાવ. આ તમારો રૂમ છે? હા. બેડ પણ સરસ છે, સ્પ્રિંગ મેટ્રેસ લાગે છે. 95,000 નું છે, એટલે 95,000. પણ હવે આના 9,000 પણ ના આવે. પણ અરમાને હજી સુધી કીધું નહીં કે આલિયાને કિડનેપ કરી કોણે. કાકી, ઋષભનો એક ફ્રેન્ડ હતો, એને જ આલિયાને કિડનેપ કરી હતી. મને તો ખબર જ હતી કે આ બધું ઋષભે જ કરાવ્યું છે. હજુ પણ આપણે એની પર નજર રાખવી પડશે. જેલથી છૂટ્યા પછી એ બદલો લેવા ચોક્કસ આવશે. મારી વકીલ અને ઇન્સ્પેક્ટર સાથે વાત થઈ ગઈ છે. ઇન્સ્પેક્ટરે એટલી સ્ટ્રોંગ ચાર્જશીટ બનાવી છે કે સહેલાઈથી નહીં છૂટે. હા, પણ મને હજી સુધી એક વાત નથી સમજાતી કે જાનવીએ આપણને આટલી મોટી હેલ્પ કરી કેમ. નલિની, એણે કહ્યું હતું ને કે અરમાનને પહેલેથી ઓળખે છે અને એટલે જ એની હેલ્પ કરવા માંગે છે. હવે એકની એક ડિસ્કશન કરવાનો કોઈ જ અર્થ નથી. મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે જે થઈ ગયું એને ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું. આજથી અત્યારથી આપણે એવું રાખવાનું કે આપણી સાથે કંઈ થયું જ નથી. સાચી વાત છે બે, આજથી આ વિષય પર ઘરમાં કોઈ ડિસ્કશન નહીં થાય. હા કાકી, રહી વાત જાનવીની તો 7 દિવસમાં એના બધા જ પૈસા હું ચૂકવે કરી દઈશ. ઓ માય ગોડ, 700 in 7 days? તો 7 દિવસમાં આટલા બધા રૂપિયા ક્યાંથી ભેગા કરીશ? કેમ,
પ્રવીણભાઈ છે ને, બસ મારા પપ્પાને વચ્ચે લાવવાની જરૂર નથી. એટલે જ હું તને કહું છું, તારે પંચાયત કરવાની કઈ જરૂર નથી. શાંતિથી જમી લે, ઠંડુ થઈ જશે. બસ બંધ કરો તમે બંને જણા. કેટલા વખત પછી આટલું સારું વાતાવરણ સર્જાયું છે અને તમે બંને ઝઘડો કરી રહ્યા છો. જમો. ભાભી, તમે તમારા ઘરે ફોન કર્યો, એ બધા તમને બહુ મિસ કરે છે. તારે ત્યાં શું કામ જવું છે? બે દિવસ પહેલા તો આપણે જઈને આવ્યા. હા, આપણે આલિયાને મળવા ગયા હતા, પણ ત્યાં આલિયા હતી નહીં એટલે આપણે એને મળી ન શક્યા. હવે ત્યાં આલિયા આવી ગઈ છે તો આપણે એને મળવું જોઈએ ને. ઓહો હો હો, આટલી બધી લાગણી ઉભરાઈ ગઈ એના માટે? એ મારી ભાણકી છે, મારી લાડકી ભાણકી, એના માટે મને લાગણી ન હોય? મામી, જે દિવસે દીદી અરમાન સાથે લગ્ન કરીને ગઈ એ દિવસે તો તમે એમ કીધું હતું કે જો દીદી અરમાન સાથે લગ્ન કરીને જશે તો હંમેશા માટે આ ઘરના દરવાજા એના માટે બંધ થઈ જશે. અંતરા, એ દિવસે હું ગુસ્સામાં બોલી ગઈ હતી, મારા મનમાં કઈ નથી. હું તો આલિયાને પગ ફેરા માટે બોલાવવા ગઈ હતી. પૂછ તારા મામાને, હું જેમને લઈને ગઈ હતી કે નહીં. ટૂંકમાં તારે ક્યાંય જવાનું નથી. મારે મારી દીકરીના સાસરે જવા માટે મારે તમારી પરમિશન લેવાની જરૂર નથી. હું તમને પૂછતી નથી, ફક્ત જણાવું છું કે હું મારી દીકરીના સાસરે જઉં છું. ભાઈ, ભાભીને આલિયાને મળવા જવું છે તો જવા દો ને. જો જસવંતી બેનને પ્રોબ્લેમ નથી તો તમે શું કામ વચ્ચે આડા ફાટો છો? હા ચાલ વિધિ, આપણે કાલે શું પહેરવું છે ને નક્કી કરીએ. ચાલ. તેને હા શું કામ પાડી? ભાઈ, મને લાગે છે તમારે પણ ભાભી સાથે જવું જોઈએ. તમે જશો ને તો આલિયાને સારું લાગશે. ભાઈ, આ છે સોન પાપડી, આમાં છે ઘઉંનો ચેવડો અને આમાં છે ફરસી પૂરી. આલિયાને આ બધું બહુ જ ભાવે છે. પણ ભાઈ, તમે આલિયાને નહીં કહેતા કે આ બધું મેં મોકલાયું છે? કેમ રાખો, કેટલી રાજી થઈ જશે. ભાઈ, એ રાજી થશે એનો જ તો મને ડર છે. ભાઈ, એને ખબર પડશે ને કે આ બધું મેં મોકલાયું છે તો એ સમજી જશે કે મેં એને માફ કરી દીધી છે. સારું જ છે ને, જો એને ખબર પડશે કે તે એને માફ કરી દીધી છે તો કેટલી ખુશ થશે. ભાઈ, એ ખુશ થશે ને તો પછી મારી સાથે વાત કરવાની ટ્રાય કરશે. ક્યાં સુધી તું એની સાથે નહીં બોલીશ? હા, ભૂલી જા જે થયું છે બધું. ભાઈ, તમે પણ જાણો છો ને કે હું એના સાથે વાત કરવા માટે કેટલી તડપી રહી છું, પણ મારા સ્વાર્થ માટે મારી દીકરીનું ઘર ભાંગવા નથી માંગતી. મારા કારણે આલિયાને કોઈ જ પ્રોબ્લેમ ન થવો જોઈએ. તું ચિંતા નહીં કર, હું આનંદભાઈ અને અરમાન સાથે વાત કરીશ અને મને વિશ્વાસ છે કે એ લોકો ચોક્કસ માની જશે. ના ના ભાઈ, તમે એવું કઈ નહીં કરતા. મારી ભૂલની સજા આલિયાને શું કામ મળે? મેં ભૂલ કરી છે તો એની સજા પણ હું જ ભોગવીશ. હજી સુધી કામ શરૂ કેમ નથી થયું? ગઈકાલે રાત્રે મેં કન્ફર્મેશન આપી દીધું હતું ને, અત્યારે તો માણસો આવીને ત્યાં કામ શરૂ કરી દેવું જોઈતું હતું. મારે ગમે તેમ કરીને જૂન મહિનામાં પજેશન આપવું છે. તું હમણાં ને હમણાં કોન્ટ્રાક્ટરને ફોન કર અને કામ શરૂ કરા. તમે મારા પર તકિયો ફેંક્યો. મેં તારા પર ઓશિકો નહોતું ફેંક્યું, મેં તો ત્યાં એમ જ ફેંક્યો હતો, તું વચ્ચે આવી ગઈ. હા હા, હું તો રાત જોઈ રહી હતી કે ક્યારે તમે ઓશિકો ફેંકો અને ક્યારે હું વચ્ચે આવીને ઉભી રહેજો. હા, પોસિબલ છે, તારું કઈ નક્કી નહીં, તું કઈ પણ કરી શકે છે, એમ પણ તારી પાસે કઈ કામ નથી. ડોબી. શું શું બોલ્યા? ડોબી.
સ્ત્રી જાત કઈ પણ કરી શકે નહીં, એમને એમને સમજવું એટલે એક ટાસ્ક છે. વાત અહીંયા તમારી ને મારી થઈ રહી છે ને, તો આ બધી સ્ત્રીઓને વચ્ચે લાવવાની શું જરૂર છે? બધી સ્ત્રીઓ એક સરખી જ હોય છે ને, એમના મગજમાં શું ચાલી રહ્યું છે ક્યારે ખબર જ નથી પડતી. એમ તેનો મતલબ એમ પણ થાય કે બધા પુરુષો પણ એક જેવા જ હોય છે? જો વાત સાચી નીકળી ને તો દુનિયાને તો આવી બનશે. તારો કહેવાનો અર્થ શું છે? એ જ કે બધા પુરુષો જો તમારા જેવા હોય ને તો લોકોને બસ બે જ કામ આવડશે, ખાવાનું અને ગુસ્સો કરવાનું, ને બસ આખો દિવસ આમ નોનસેન્સ નોનસેન્સ બોલતા રહેવાનું. એમાં હસુ શેનું આવે છે તને? હું તને પૂછી રહ્યો છું, હસુ શેનું આવે છે? મારી મરજી, મારું મોઢું, મારો રૂમ, મારે જે કરવું એ કરું, તમે શું કરી લેવાના? તમે શું કામ હસી રહ્યા છો? તે કહ્યું ને કે તમે શું કરી લેવાના, એટલે હવે હું તને દેખાડું ને કે હું શું કરી શકું છું. આ શું કરી રહ્યા છો તમે? હા આગા ખસો, હું કહું છું આગા ખસો, ગો બેક. શું કરી રહ્યા છો તમે? તેજ તો મને પૂછ્યું કે તમે શું કરી શકો છો, તો હું તો તને બતાવી રહ્યો છું કે હું શું શું કરી શકું છું. શું કરી લઈશ તો હવે? ભૂલથી કેમ બંધ થઈ ગઈ? હા એકચ્યુઅલી તારો ફોલ્ટ ને, આટલો હેન્ડસમ છોકરો સામે ઊભો હોય તો કોઈની પણ બોલતી બંધ થઈ જાય. હા તારું ચસકી ગયું છે આવી રીતે કોઈના પગ પર પગ મુકાય? એમાં શું છે ને કે આટલો હેન્ડસમ છોકરો સામે હોય તો બોલતી શું, આંખ પણ બંધ થઈ જાય ને, એટલે મારું ધ્યાન જ નહીં રહ્યું કે તમારો પગ હતો ત્યાં. ઓવર ઓવર કરી રહી છે તું. યુ આર ક્રોસિંગ યોર લિમિટ્સ. શું વાત કરો છો? ના હોય, બહુ ઓવર સ્માર્ટ બનવાની જરૂર નથી. તને ખબર નથી કે હું શું શું કરી શકું છું? કરો ને, તમારે જે કરવું હોય કરો, પછી જોજો કે હું શું કરું છું. બ્રો ભાભી જો કોણ આવે છે. મારી દીકરી આલિયા, અરે તને જોવા તો મારી આંખો તરસી રહી હતી. તને ખબર છે તો મુંબઈ ગઈ હતી તો મને કેટલું ટેન્શન થઈ ગયું હતું. મને તો એમ કે તને કોઈએ કિડનેપ કરી લીધી છે. પણ સારું થયું તું પાછી આવી ગઈ, બહુ ખુશ થઈ ગઈ. વિધિ, તારે આલિયાને નથી મળવું? કેમ છે આલિયા તું? હું મજામાં, તું કેમ છે? સોરી હા, તમારા હસબન્ડ વાઈફનો ઝઘડો ચાલી રહ્યો હતો ને વચ્ચે અમે આવી ગયા. ના ના એવું કઈ જ નથી. આલિયા કેમ છે બેટા? હું મજામાં, તમને બધાને બહુ મિસ કરી રહી હતી. અમે પણ તને બહુ મિસ કરી. હરમાન મજામાં ભાઈ? એકદમ મજામાં અંકલ. મામા તમે બંસરી આંટીને મળ્યા? નહીં, ઈશા સીધી અમને અહીંયા જ લઈ આવી. ચાલો હું તમને મળ્યા. ધી સારું થયું, આપણે તો હવે આગળ કોઈ મહેનત જ નહીં કરવી પડે. ઓલરેડી એ લોકો બંને જણા પહેલેથી જ કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા હતા. હા મમ્મી, આપણે વધારે કંઈ જ નહીં કરવું પડે, ફક્ત ને ફક્ત થોડુંક ટચઅપ આપવું પડશે. અને હોઈ શકે કે આલિયા આપણી સાથે ઘરે પાછી આવી જાય.